નરસિંહ ભાઈ એમ પાંડોસ ગામ ધોલવાણી તાલુકો વિજયનગર જિલ્લો સાબરકાંઠા. ઉંમર મારી 52 વર્ષ. અભ્યાસ 12 સુધી ને 2 વર્ષ પછી ડિપ્લોમા. ખેતી માં વિશેષ શોખ તો મને ફરવાનો શોખ વધારે પર્યટન ફરવાનો. કયા શોખની વિચારસરણી? બીજેપી. ધન્યવાદ. હું અત્યારે તો જિલ્લા સીટનો ઇન્ચાર્જ છું. આગળ પાર્ટીમાં મેં ઉપપ્રમુખની તાલુકાની જવાબદારી સંભાળેલી. તાલુકા સદસ્ય પણ આગળ ઉમેરેલો. હું પહેલો ભણતો ને ત્યારે હું કૃષિ ડિપ્લોમા હતો ને ત્યારે હું પહેલાં સંઘમાં જોડાયો. મેં સંઘમાં ખૂબ લાંબટાઈમ કામ કર્યું. એના પછી આ પાર્ટીને સંઘ થોડા પેલું હોય એનાથી મને સંઘે પછી આ પાર્ટીમાં પસંદ. તાલુકા સદસ્યની સીટ લડવા માટે મારી પસંદગી ઉતારેલી. તે વખતે હું પછી પાર્ટીમાં બીજેપીમાં જોડાયો. હું કાથરોટ પહેલાં કાથરોટી તાલુકા પંચાયતથી હું તાલુકા સદસ્ય ચૂંટાયેલો. ના, જિલ્લા સદસ્ય તરીકે આ કામમાં ચૂંટાયા ને જિલ્લા તરીકે. કાથરોટી, અંદ્રોખા, બરોસાડા, આતરસુબા, બગોડી, બોકરા. ગ્રામ પંચાયત? નવ ગ્રામ પંચાયત. વિકાસનું કયો કામ કરે? વિકાસનું અમે બહુ કામ કરે છે. રોડના કામ કર્યા, પુલોના કામ કર્યા, પછી ખેડૂતો માટે આ શિબિરો કરી, ખેતીમાં ઉત્પાદન કઈ રીતે વધારી, એના નવા નવા હાઇબ્રિડ બિયારણો કઈ રીતે સરકારમાંથી મળે, એ બધી ટ્રાઇબલમાંથી, પછી ગ્રામ વિકાસ એજન્સીમાંથી, ગ્રામ સેવક, પછી બાગાયતમાંથી ખેડૂતોને જે સહાય મળે એ અમે સહાય અપાઈએ છીએ. પછી એ સુધારેલા સાધનો, ખેતી ઓજારો, આ બધું પેલું પ્રયત્ન કરીએ છીએ. અમે અમારા વિસ્તારમાં જ્યાં વગાઓ પર, નદીઓ પર પુલો બાકી હતા એ પુલો પણ કરાવ્યા. પછી કઠવાડીથી કુંડલા જોડતો રસ્તો, પછી પરોસાડા કેલાવા જામણિયા રસ્તો, બોખરામાં રસ્તો. હા, અમે પછી અમારા વિસ્તારમાં જે અત્યારે સ્વસ્થ અભિયાન ચાલે છે તો અમે આ પ્રાથમિક શાળાઓ છે, આશ્રમ શાળાઓ છે, પછી જે અમારા વિસ્તારમાં પરોસાડા છે, આતરસુબા છે, આશ્રમ છે, એવા ગામોમાં અમે સ્વચ્છતા અભિયાન પણ કર્યું છે. પછી જે આરોગ્ય કેન્દ્ર છે એમની મારફતે પણ સ્વચ્છતાનું થોડું કામ કર્યું છે. પછી અમારા વિસ્તારમાં લોકોના જે નાના નાના ક્યાંકના પ્રશ્નો હતા, જમીનોના પ્રશ્નો હતા, એના માટે અમે સેવા સેતુ મારફતે અમારા વિસ્તારમાં અમે 8 થી 10 કેમ્પ કર્યા. દરેક ગામોમાં કેમ્પ કરીને માં ક્યાર છે, રેશન કાર્ડ છે, ચૂંટણી કાર્ડ છે, પછી નવા રેશન કાર્ડ કાઢવાના હોય, જમીનનું પાણીપત્રક હોય, જમીનમાં એન્ટ્રીઓ પડાવવાની, એના માટે અમે અમારા વિસ્તારમાં ઘણા કેમ્પો કર્યા. કેમ્પો કરી અને લોકોના ઘણા આવકના દાખલા, જાતિના દાખલા, એ બધા જ પ્રશ્નો લોકોને તાલુકા મથકે નહીં જવું પડે અને અહીંયા મળે, એના માટે અમે પ્રયત્ન કરીને ઘણા આ ગયા વર્ષમાં અમે કામ કરેલું. હા, અમે પછી ધોલવાણી ગામે વર્ષોથી લગભગ 1975 આગળ ચેકડેમનું કામ કરેલું હતું. એ કામ અધૂરું પડેલું હતું અને જંગલ ખાતા તરફથી જે જમીનનો પ્રશ્ન હતો ને એ જમીન અમે કાયદેસર દરખાસ્ત સિંચાઈ ખાતા માટે ઊભી કરી અને 2 એકર જમીન લઈને ધોલવાણી ખાતે એક સરસ મજાનો ચેકડેમ બનાવ્યો હતો, જેથી આજુબાજુ વિસ્તારને, ગામને કુવાના તળાવ ઉછાળ અને ખેતીમાં પાણી થાય તો મદદરૂપ થાય, પશુપાલનનો ધંધો કરી શકે, એના માટે પણ અમે આ કામ કર્યું. પછી અમે બાખરા ગામે ત્યાં પણ એક સેકડમમાં ગોડાદરા, એની પણ અમે અત્યારે એક ફાઇલ તૈયાર કરી છે. એના માટે પણ અમારા અત્યારે ખૂબ પ્રયત્ન ચાલુ છે. એ પણ અમે જંગલ ખાતા તરફથી જમીન મળે અને એ સેકડમ પણ અમે કરાવવા માટે પ્રયત્નશીલ છીએ. અમે અમારા સમાજ માટે તો સંદેશ હોય તો અમારો સમાજ શિક્ષિત બને, વ્યસન મુક્ત બને અને જે અત્યારના યુવાનો છે એ ટેકનિકલ ધંધો કરી શકે, એના મારફતે રોજગારી મળે એવું અમે વિચારીએ છીએ.
ના સમૂહ લગ્ન પણ અમારા અમારા વિસ્તારમાં લગ્નો જે થાય એ સમૂહ લગ્ન એક જગ્યાએ થાય અને એમાં વધારે ખર્ચો પણ બચી શકે ને મોટી સંખ્યામાં લોકો ભાગ લઈ શકે અને લોકોને પણ ફાયદો થાય ને એક ભેગા બધા એ કામ સારું થાય એમ. વિકાસ અમારો મુખ્ય હેતુ, વિકાસ એ અમારો મંત્ર ને લોક કલ્યાણનું કાર્ય કરવું એ અમારો મુખ્ય હેતુ છે.